નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળાના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષય વિશે માહિતી મેળવવાની છે. ગયા વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 7 સમય વહી જાય છે એ પૂર્ણ કર્યું. હવે આપણે પહોંચ્યા પ્રકરણ નંબર 8. તો આ પ્રકરણનું નામ છે વધુ ભારે કોણ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં પ્રકરણ સમજીએ તે પહેલાં હું તમને કેટલીક સમજૂતી આપું છું, જેથી તમને પાઠ્યપુસ્તકમાં આપેલી માહિતી સમજવામાં સહેલાઈ રહે. વિદ્યાર્થી મિત્રો, આ સમજૂતી તમારા પાઠ્યપુસ્તકમાં ક્યાંય નથી, આ તો માત્ર તમારી સમજવા માટે જ છે. તો ચાલો આપણે એ સમજૂતીને જોઈએ. અનાજ, કરિયાણા, શાકભાજી જેવી વસ્તુનું માપન વજનમાં થાય છે. વજન કરવા માટે વજન કાંટા એટલે કે ત્રાજવાનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધા એ ત્રાજવા તો જોયા જ હશે. વજન કાંટાના 5 પ્રકાર છે. આપણે વજન 5 પ્રકારના કાંટા પર કરી શકીએ. એમાં પ્રથમ છે દાંડી તુલા. જો અહીંયા જે ચિત્ર આપ્યું છે તે ત્રાજવાનું છે. અને વજન કાંટાના 5 પ્રકાર છે, તેમાં છે પહેલો અને તે છે દાંડી તુલા. આ રીતના ત્રાજવા તો તમે બધાએ જોયા જ હશે. ત્યાર પછી આ છે બીજો પ્રકાર, એમાં શું છે? કાઉન્ટર બેલેન્સ. વિદ્યાર્થી મિત્રો, આ તો તમે જોયા જ હશે. તમે જોશો હજુ હાલમાં પણ ઘણી બધી દુકાનો પર આવા ત્રાજવા તમને જોવા મળશે. ત્યાર પછી આ છે ત્રીજો પ્રકાર, જેને કહે છે ભૌતિક તુલા. ત્યાર પછી આ છે સ્પ્રિંગ કાંટો. વિદ્યાર્થી મિત્રો, આ સ્પ્રિંગ કાંટાનો મોટા ભાગે મોટી વસ્તુનો, વધારે વજનવાળી વસ્તુનો જ્યારે વજન કરવાનો હોય ત્યારે આ સ્પ્રિંગ કાંટો વપરાય છે. જો ત્યાર પછી આ છે ઇલેક્ટ્રોનિક કાંટો. આવો ઇલેક્ટ્રોનિક કાંટો તો બધાએ જોયો જ હશે, કેમકે હવે ત્રાજવા કરતાં ઇલેક્ટ્રોનિક કાંટાનો ઉપયોગ વધી ગયો છે. જો આ કાંટામાં તમને જોશો એટલે ખ્યાલ આવશે કે આનો ઉપયોગ સોની કરે છે અને આ રીતે એનું વજન કરે છે. જો વજનના 2 એકમ છે, એક છે કિલોગ્રામ અને બીજો છે ગ્રામ. કિલોગ્રામ તે વજનનો મોટો એકમ છે. વિદ્યાર્થી મિત્રો, કિલોગ્રામ એ વજનનો મોટો એકમ છે અને ગ્રામ એ વજનનો નાનો એકમ છે. તમને એ તો ખ્યાલ જ છે કે કિલોગ્રામને ટૂંકમાં કિગ્રા લખાય છે. તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો પણ તમને ખ્યાલ આવશે, ઘણી બધી જગ્યાએ કિલોગ્રામ નહીં પણ કિગ્રા શબ્દ લખેલો હશે. તો આ કિગ્રા એટલે કિલોગ્રામ હશે. ત્યાર પછી આ છે ગ્રામ, જે વજનનો નાનો એકમ છે. જો અહીં બીજી તમને સમજૂતી આપી છે, એક કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? કિલોગ્રામ મોટો એકમ અને ગ્રામ એ નાનો એકમ, એટલે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. પછી 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ અને 1 મણ બરાબર 20 કિલો. આ તો તમને ખ્યાલ જ હશે અને ન ખ્યાલ હોય તો આમાં તમારે સમજી લેવાનું છે. જુઓ, અહીં આપણને પાઠ્યપુસ્તકની આ માહિતી આપી છે. શું કહ્યું છે? ગોળ અને મગફળી. સબનમે ગોળ અને મગફળી ખાવાનું ગમે છે. આ છે સબનમ. એક દિવસ તેણે 1 કિલોગ્રામ ગોળ અને 1 કિલોગ્રામ મગફળી ખરીદી. જો એના હાથમાં જે બે થેલી દેખાય છે એમાં એકમાં છે ગોળ અને એકમાં છે મગફળી. તમે જાણો છો કે કિલોગ્રામને કિગ્રા તરીકે દર્શાવાય. જો અહીંયા લખ્યું છે 1 કિગ્રા અને અહીંયા લખ્યું, અહીંયા પણ છે કિગ્રા, તો આ 1 કિગ્રા એટલે કિલોગ્રામ. મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે છે અથવા તે માત્ર વધારે દેખાય છે? જો વિદ્યાર્થી મિત્રો, આ બે થેલી તમે જોશો તો તમને ખ્યાલ
મગફળીની થેલી છે તે મોટી છે અને ગોળની થેલી છે તે નાની છે. તો પ્રથમ જોતા તમે તરત કહેશો કે આ મગફળી ઝાઝી છે અને ગોળ ઓછો છે. પણ ના વિદ્યાર્થી મિત્રો, વજનમાં તો બંને સરખું છે, ખાલી દેખાવમાં એટલે કે એનો જથ્થો થોડો વધારે હોય એટલે આપણને એવું લાગે. તો જો અહીંયા ઓ મગફળી ગોળ કરતાં ઘણી વધારે દેખાય છે. ના, મગફળી ગોળ કરતાં વજનમાં વધારે નથી, તે વજનમાં હળવી હોવાથી વધારે દેખાય છે. તમે ઉપર જોયું, એક દિવસ તેણે 1 કિલોગ્રામ ગોળ અને 1 કિલોગ્રામ મગફળી ખરીદી. જો તમે આ બંનેનું વજન કરશો, મગફળી અને ગોળનું, તો તે બંનેનું વજન 1-1 કિલોગ્રામ થશે. પરંતુ ગોળ વજનમાં ભારે છે એટલે તે ઓછો દેખાય અને મગફળી વજનમાં ઓછી છે એટલે તે વધારે દેખાય. ત્યાર પછી જો અહીં તમને અનુમાન કરવાનું છે, તો અહીંયા તમને કીડીબેન બતાવ્યા છે. તો આ કીડીબેન શું કહે છે તે ચાલો જોઈએ. હવે અનુમાન કરો કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગની જરૂર પડશે. આપણે આગળ જોયું કે મગફળી અને ગોળ, તો એમાં આપણે મગફળી માટે મોટી બેગની જરૂર પડે. તો જો અહીંયા તમને પોપકોર્ન અને ખાંડનું ચિત્ર બતાવ્યું છે અને લખ્યું છે 1 કિલોગ્રામ પોપકોર્ન અથવા 1 કિગ્રામ ખાંડ. તો 1 કિલોગ્રામ પોપકોર્ન અને 1 કિલોગ્રામ ખાંડમાંથી કોના માટે મોટી બેગ જોશે? તો તમને ખ્યાલ આવશે કે પોપકોર્ન વજનમાં હળવા હોય અને ખાંડ વજનમાં ભારે હોય, આપણે વધારે મોટી બેગની જરૂર પડશે. જો 1 કિલોગ્રામ વટાણા અથવા 1 કિલોગ્રામ બટાટા, તો બટાટા માટે મોટી બેગની જરૂર પડશે. એ જ રીતે જો અહીં કોળું અને ટામેટાનો પંગો, વિદ્યાર્થી મિત્રો પંગો એટલે ઝઘડો જ થાય, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રોને રમૂજ થાય એ માટે અહીંયા પંગો શબ્દ લખ્યો છે. શું કહે છે? એકવાર કોળા અને ટામેટા વચ્ચે ઝઘડો થયો. જો આ એક મેદાન છે જ્યાં ટામેટા દરરોજ રમવા માટે આવે છે. તેઓને ચીચવા ઉપર રમવાનું ગમે છે. ચીચવો એટલે એક બાજુ બે મિત્ર હોય તો બંને એક એક છેડે બેસી જાય ને પછી ઊંચું નીચું થાય અને રમત થાય, એને ચીચવો કહેવાય. એક દિવસે એક મોટું કોળું આવે છે અને ચીચવાના એક છેડે બેસે છે. જ્યારે તે લાંબા સમય સુધી ત્યાંથી ઊભું ન થયું ત્યારે ટામેટાએ બીજી બાજુ બેસવાનું અને ચીચવાને ઊંચું કરવાનું નક્કી કર્યું જેથી તે કોળું નીચે પડી જાય. નાના ટામેટાઓએ બીજા છેડા ઉપર ચડવાનું શરૂ કર્યું. 1, 2, 3, 4, 5 એ રીતે 25 ટામેટા બેઠા તો પણ કોળું હજુ નીચે બેસી રહ્યું છે અને હસે છે. કોળું ઊંચું થતું નથી કેમ કે કોળું વજનમાં ભારે હોય અને ટામેટા વજનમાં હળવા હોય. તેથી મોટા ટામેટાએ મદદ કરવાનું નક્કી કર્યું. નાના ટામેટા નીચે ઉતરી ગયા અને કદાવર ટામેટા માટે રસ્તો કરી આપ્યો. એ મોટું ટામેટા બેઠા 1, 2, 3, 4 એ રીતે 20 બેઠા, એ ચીચવો હવામાં અદ્ધર થયો. જ્યારે મોટા ટામેટા 20 બેઠા ત્યારે ચીચવો હવામાં અદ્ધર થઈ ગયો. જો તમને અહીંયા ચિત્રમાં પણ બતાવ્યું છે, કોળું ગુમ પાડે છે, મને નીચે ઉતારો, મહેરબાની કરીને મને નીચે ઉતારો. તો બધા ટામેટા અને કોળા વચ્ચે ઝઘડો થયો તો તેમાં મોટા ટામેટાએ કોળાને હરાવી દીધું. જો તમારા વિચાર મુજબ કેટલાક નાના ટામેટા અને કોળાને ઊંચું કરી શકે તો આપણે અંદાજે કહી શકીએ કે પહેલાં જો 25 બેઠા તો પણ ના ઊંચું થયું તો આપણે કહી શકીએ કે લગભગ 37-40 ટામેટા કોળાને ઊંચો કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધું આપણે ખાલી અનુમાન જ કરવાનું છે. જો કેટલી મોટી કેરીઓ કોળાને સમતોલ રાખી શકે તો આપણે અનુમાન કરી શકીએ કે લગભગ 15 કેરી
કેળાને કોળાને સમતોલ રાખી શકે. કેટલા કોળા તમને ચીચવા પર સમતોલ રાખી શકે તો આપણે અનુમાન કરવાનું, લગભગ 7 થી 8 કોળા.